હેલો એવરીવન, વેલકમ ટુ કુકિંગ ગર્લ્સ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ એક એકદમ જ નવી રીતે ચણાનું શાક બનાવવાની રેસીપી. ચણાનું શાક તો દરેક ઘરમાં બનતું જ હોય છે, પરંતુ આજે હું તમને તે બનાવવાની એકદમ નવી અને અલગ રીત બતાવીશ. આ રીતે જો તમે ગ્રેવીવાળું શાક બનાવશો તો ઘરમાં બધાને ભાવશે. તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને આ રીતે તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી આ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મેં અહીંયા એક બાઉલ જેટલા બાફેલા ચણા લીધેલા છે. ત્યારબાદ આ રીતે આપણે તેને ક્રશ કરી દેવાના છે. તમે મેસરની મદદથી આ રીતે પ્રેસ કરતા જઈ અને તમે તેને ક્રશ કરી શકો છો. તો આ રીતે જો તમે ચણાને ક્રશ કરી દેશો તો જે ગ્રેવીવાળું આપણે શાક બનાવશું બધા જ ચણા તેની જાળે એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. નહીંતર ચણા અલગ રહે છે અને ગ્રેવી અલગ રહેતી હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો સેમ એવી જ રીતે મેં બધા જ ચણાને તૈયાર કરી લીધા છે. હવે આપણે ગ્રેવી બનાવવાની પ્રોસેસ કરીશું. જો તમે આ રીતે ગ્રેવી બનાવશો તો ઘરમાં બધાને ભાવશે. તો મેં અહીંયા 4 નંગ જેટલા મરચાં લીધેલા છે, જેને આ રીતે આપણે કટ કરી અને મિક્સરના જારમાં એડ કરીશું. ત્યારબાદ 5-7 નંગ કડી લસણની, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 1 નંગ ડુંગળી લઈ અને આપણે બધાને એકદમ સરસ રીતે જોડે ક્રશ કરી અને તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો બધું જ એકદમ સરસ રીતે ક્રશ કરી અને મેં અહીંયા તૈયાર કરી લીધું છે. હવે ફરી વખત સેમ એ જ બાઉલમાં આપણે 1 નંગ જેટલું મોટું ટામેટું લઈશું અને તેને પણ કટ કરી અને મિક્સરના જારમાં એડ કરીશું અને તેને પણ આપણે એકદમ સરસ રીતે પ્યુરી બનાવી અને તૈયાર કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો ટામેટાની પ્યુરી બની અને હવે સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો હવે આ રીતેનું આપણે એક પેન લઈ અને તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલને પહેલાં એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે. તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 તમાલપત્રનું પાન અને 2 લાલ સૂકા મરચાં એડ કરીશું. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું આખું જીરું એડ કરીશું. ત્યારબાદ હવે આપણે આ રીતે જે પેસ્ટ તૈયાર કરી હતી આદુ મરચાં લસણ અને ડુંગળીની તે એડ કરીશું અને તેને હવે તેલમાં આપણે એકદમ સરસ રીતે સોતે કરી લઈશું. તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તે સોતે થઈ ગયું છે. આ સમયે હવે આપણે તેમાં ટામેટાની જે પ્યુરી તૈયાર કરીને રાખી છે તે એડ કરીશું અને તેને પણ 2 મિનિટ માટે એકદમ સરસ રીતે કૂક થવા દઈશું. તો હવે તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ. 1/2 ચમચી જેટલું નમક એડ કરીશું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ચમચી જેટલી હળદર અને 1/2 ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું. અને લાસ્ટમાં તેમાં 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરી અને તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો બધા જ મસાલા ગ્રેવી જોડે એકદમ સરસ રીતે હવે મિક્સ થઈ ગયા છે. તો આ સમયે આપણે જે ચણાને તૈયાર કર્યા છે તે એડ કરીશું અને તેને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આ સમયે હવે આપણે તેમાં 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને તેને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી અને ફરી વખત 2-3 મિનિટ માટે કૂક થવા દઈશું. તો હવે તમે જોઈ શકો છો શાક એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયું છે. તો હવે લાસ્ટમાં આપણે તેમાં 1 ચમચી જેટલી મલાઈ એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ. મલાઈ એડ કરવાથી જે આપણું ગ્રેવીવાળું શાક બન્યું છે તે એકદમ સરસ એવું ક્રીમી બનશે અને આ રીતે શાક બનાવશો એટલે ઘરમાં બધાને ભાવશે. તો હવે લાસ્ટમાં આપણે ઉપરથી થોડી કોથમીર એડ કરીશું. તો તમે પણ આ રીતે ચણાનું શાક કરી જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર